नमस्ते बहनों, આગળના લેક્ચરમાં આપણે મનોભારની વિવિધ અસરો વિશે માહિતી મેળવી હતી. હવે આપણે આગળ વધીએ. માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હેલ્થ, એનો અર્થ અને સ્વરૂપ, મીનિંગ એન્ડ નેચર. તો માનસિક સ્વાસ્થ્ય એટલે મનોવૈજ્ઞાનિક કે માનસિક રીતે સારાપણાની અવસ્થા. આપણે માનસિક રીતના પણ સ્વસ્થ હોય, સારા હોય એવી અવસ્થા, અથવા તો માનસિક રોગની ગેરહાજરી, માનસિક જે રોગો જે છે એની ગેરહાજરી, એવો અર્થ શરૂઆતમાં કરવામાં આવતો હતો. માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની એવી મનોવૈજ્ઞાનિક અવસ્થા જેમાં આવેગિક અને વાતનિક સમાયોજન સંતોષકારક કક્ષાએ કાર્યરત હોય. વિધાયક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ અને જીવનની પ્રકૃતિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સંતુલન સ્થાપવાની, સંતુલન સ્થાપિત કરવું. હુના મતે, WHO હુના મતે માનસિક સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા. આપણે આગળ શીખ્યા કે ભાઈ પ્રાચીનમાં એટલે કે ભૂતકાળના સમયમાં માનસિક સ્વાસ્થ્ય એટલે ફક્ત માનસિક રીતે સારાપણાની અવસ્થા, માનસિક રોગોની ગેરહાજરી એવો અર્થ કરવામાં આવતો હતો માનસિક સ્વાસ્થ્યનો. પરંતુ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતે માનસિક સ્વાસ્થ્ય એટલે ફક્ત માનસિક રીતના સારાપણાની અવસ્થા એવું નહીં. માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા. તો માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન. જેસી કોલમેને 1962માં આ વ્યાખ્યા આપેલી છે કે માનસિક સ્વાસ્થ્ય કોને કહીશું. તો માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત અને પાછો વૈજ્ઞાનિક પ્રયત્ન. આ માનસિક સ્વાસ્થ્ય માત્ર માનસિક રોગો કે સમસ્યા વિનાની અવસ્થા એવો સંકુચિત અર્થ નથી, પરંતુ વર્તમાન સમયમાં વ્યક્તિની પોતાની મહત્તમ શક્તિઓના વિકાસની ચરમસીમા સુધી એ અભિપ્રેત છે. માનસિક સ્વાસ્થ્ય એ રોગની સારવાર માટેનું નહીં, પરંતુ રોગના પ્રવેશને અટકાવવાનું પગલું છે. માનસિક સ્વાસ્થ્ય રોગની સારવાર નથી, ઉપચાર નથી કરવાની અને દવા નથી કરવાની, પરંતુ રોગના પ્રવેશને અટકાવવાનું પગલું છે કે રોગ થાય જ નહીં, શરીરમાં દાખલ જ ન થાય. એટલે કે વ્યક્તિના સમાયોજનને અસર કરતા શારીરિક, માનસિક, સામાજિક, ભૌતિક વગેરે પરિબળોમાંથી કયા પરિબળો કેટલો ભાગ ભજવી શકે તે નક્કી કર્યા પછી તેને યોગ્ય રીતે નિયંત્રિત કરવા માટેનો શક્ય એટલો પ્રયાસ કરવામાં આવે છે. ઉપરાંત માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ સમાજમાં પ્રવર્તતા સામાજિક નૈતિક મૂલ્ય સાથે ઘણી નિકટતાથી સંકળાયેલો છે. દરેક સમાજમાં પોતાના સ્થાપિત થયેલા મૂલ્યોને અનુલક્ષીને વર્તન અને આચારસંહિતા ઘડી કાઢવામાં આવેલી હોય છે, જેને અનુસરવાના સમાજના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. દરેક સમાજે પોતાના સ્થાપિત મૂલ્યો નક્કી જ કરી દીધા હોય છે અને એને અનુલક્ષીને જે તે વ્યક્તિએ વર્તન અને આચારસંહિતા પ્રમાણે જ કાર્ય કરવાનું રહેતું હોય છે, જેને અનુસરવાનો સમાજના નાગરિકોને સમાજે અનુરોધ જ કરેલો હોય છે કે આમ જ કરવાનું રહેશે. જેમ સામાજિક પરિસ્થિતિ બદલાય, સામાજિક મૂલ્યો બદલાય, તેમ માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ પણ બદલાતું રહે છે. અહીં એવું બનવાની પણ શક્યતા છે કે માનસિક સ્વાસ્થ્યનું એક સ્વરૂપ જે એક સમાજમાં સ્વીકૃત ગણાતું હોય તે બીજા સમાજમાં અસ્વીકૃત ગણવામાં આવતું હોય. આથી માનસિક સ્વાસ્થ્ય બાબતે જ્યારે આખરી સ્વરૂપ નક્કી કરવાનું હોય ત્યારે તેમાં જે તે સમાજનું નીતિશાસ્ત્ર પણ મહત્વનું ભાગ ભજવે છે. આ જ પ્રમાણે સમાજની કે માનસિક સ્વાસ્થ્ય નક્કી કરવાની સ્થિતિ બદલાય તો પણ તેનું સ્વરૂપ બદલાવાની શક્યતા છે. દાખલા તરીકે DSM-ના જૂના સંસ્કરણ અમુક માનસિક લક્ષણોને મનોવિકૃતિ તરીકે ગણવામાં આવી હતી, જે ત્યારબાદના અદ્યતન સંસ્કરણોમાં
मनोविकृति तरीके समावेश करवामां आवेलो नथी। डीएसएम એટલે કે માનસિક રોગો નું વર્ગીકરણ કરેલું છે એની અંદર। તો જૂના એના સંસ્કરણો છે એમાં માનસિક લક્ષણોને મનોવિકૃતિ તરીકે ગણવામાં આવેલી નથી અમુક। જ્યારે ત્યારબાદના અદ્યતન સંસ્કરણોમાં મનોવિકૃતિ તરીકે એને ગણવામાં પણ સમાવેશ કરવામાં આવેલો નથી। બરાબર, હવે આપણે આગળ વધીશું માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો। તો વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો સામે પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવાનો મોટો પડકાર છે। અત્યારે તો ખાસ કોરોનાના સમયમાં માનસિક સ્વાસ્થ્ય પણ જળવાવું જોઈએ અને શારીરિક સ્વાસ્થ્ય જળવાવું જોઈએ, એક પડકારરૂપ છે। તો શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટેના પ્રયાસો વિશેની જાણકારી મોટા ભાગના લોકો ધરાવતા હોય છે। બધાને ખબર છે કે ભાઈ આપણું શરીર કેવી રીતના સ્વસ્થ રાખી શકાય, પરંતુ માનસિક સ્વાસ્થ્ય સુધારણા માટે શું કરવું તેની માહિતી શરૂઆતથી જ લોકો સુધી પહોંચે તે જરૂરી છે। આ માટે આપણે અગત્યના એવા ઉપાયો વિશે ચર્ચા કરીએ। તો પહેલો જ ઉપાય છે આહાર, એટલે કે અન્ન એવો ઓળકાર, અન્ન એવું મન, કહેવત મુજબ વ્યક્તિનો આહાર તેનું માનસિક સ્વાસ્થ્ય નક્કી કરે છે। જેવો જેનો ખોરાક એવું તેનું માનસિક સ્વાસ્થ્ય, એવું એનું શારીરિક સ્વાસ્થ્ય, એવું એનું મન, એની માનસિકતા એવી, જેવો ખોરાક છે તેવી। આ માટે વ્યક્તિએ સમતોલ આહાર લેવો જરૂરી છે, જેમાં જરૂરી માત્રામાં મિનરલ્સ મળી રહે, પ્રોટીન્સ હોય, જેના પરિણામે શરીરને યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો પ્રાપ્ત થાય। આપણે ખોરાક કેવો લેવો જોઈએ? તો પ્રોટીન્સ મળી રહે આપણને, વિવિધ પ્રકારના ખનિજ તત્વો મળી રહે, એવો ખોરાક આપણે લેવો જોઈએ, એવો પોષક તત્વો વાળો ખોરાક આપણે લેવો જોઈએ। આપણે જરૂરિયાત મુજબની કેલરી વાળો, ચરબી અને શર્કરાનો ઓછા પ્રમાણ વાળો ખોરાક લેવો જોઈએ। આપણે જે ખોરાક લઈએ છીએ એમાં જરૂરી પ્રમાણમાં મિનરલ્સ અને પ્રોટીન્સ આપણને મળતા જ નથી, તો આપણે જે આહાર લઈએ છીએ એમાં તો નથી મળતા। તો જે આહાર લઈએ છીએ એ તો પૂરતા મિનરલ અને પ્રોટીન્સ વાળા હોય એ પ્રમાણેની ચોઈસ કરવી જોઈએ કે આપણે આવો જ આહાર લેવો જોઈએ। ખોરાકના પરિણામે શરીરમાં રાસાયણિક પરિવર્તનો થાય છે, જરૂરી રસાયણના અભાવે બિનજરૂરી રસાયણના પરિણામે શરીરને નુકસાન થઈ શકે છે। વ્યક્તિઓએ તાજો એટલે કે ફ્રેશ ખોરાક લેવો જોઈએ, હળવો ખોરાક લેવો જોઈએ અને ઋતુ અનુસાર ખોરાક લેવો જોઈએ। દાખલા તરીકે ચોમાસાની ઋતુ હોય, અત્યારે એ જ ચાલી રહી છે, ત્યારે હળવો ખોરાક લેવો જોઈએ, પચી શકે ઝડપથી એવો ખોરાક લેવો જોઈએ, કારણ કે ચોમાસાની ઋતુમાં આપણી પાચન શક્તિ છે એ નબળી પડતી હોય છે, જેથી કરીને આપણે ભારે ખોરાક ન લેતા હળવો ખોરાક લેવો ચોમાસાની ઋતુમાં ખૂબ જરૂરી છે। બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ, પેકેટના નાસ્તા વગેરેથી દૂર રહેવું જોઈએ। જે તમને ખૂબ ગમે છે ફાસ્ટ ફૂડ ખાવું ને પેકેટના નાસ્તા ખાવા, એનાથી દૂર રહેવું જોઈએ, એમાંથી કોઈ પણ પ્રકારના વિટામિન્સ કે મિનરલ આપણને મળતા નથી। આગળ વધીશું કસરત। નિયમિત કસરત માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે। રોજ આપણે 10-15 મિનિટ ઓછામાં ઓછી કસરત કરવી જોઈએ। કસરત કરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે, મગજને વધારે લોહી અને પ્રાણવાયુ પ્રાપ્ત થાય છે, જે ખૂબ જરૂરી છે, જેથી તેની કાર્યક્ષમતા વધે, કારણ કે આપણે મોટાભાગનું કામ મગજ સાથે લેવાનું છે। નિયમિત કસરતથી સ્નાયુઓ તણાવ મુક્ત થાય છે, સાધાના દુખાવા, શરીરના જે દુખાવા છે એ દુખાવા ઓછા થાય કસરતના કારણે। લોહીના પરિભ્રમણથી લોહીમાં ભેગા થયેલા કચરાનો ઝડપથી નિકાલ થાય છે, એન્ડોર્ફિનનું પ્રમાણ લોહીમાં વધતા માનસિક સારાપણાની લાગણી પણ વધે છે। હવે આગળ વધીશું યોગ અને ધ્યાન। આજે મોટા ભાગના લોકો આધુનિક જીવન પદ્ધતિના કારણે અત્યારે એટલે કે આજના મોટા ભાગના લોકો આધુનિક જીવન પદ્ધતિના કારણે તણાવમાં જીવે છે, સ્ટ્રેસમાં જીવે છે, આપણે આગળ શીખી ગયા મનોભારમાં જીવે છે, તેના પરિણામે માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે। માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે ભારતની વિશ્વને આપેલી ભેટ એવા યોગ અને ધ્યાનનો સૌએ ઉપયોગ કરવો જોઈએ।
પતંજલિ ઋષિએ અને અનેક મહાન ઋષિ મુનિઓ તથા તપસ્વીઓએ આપેલી યોગની ભેટ વિશ્વભરમાં પ્રચલિત છે. એટલે કે સમગ્ર વિશ્વમાં 21મી જૂન વિશ્વયોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, વિશ્વયોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21મી જૂન. ધ્યાનથી મનમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. ધ્યાન, અટેન્શન વાળું ધ્યાન ને આ ધ્યાન, ધ્યાન એટલે કે મેડિટેશન. ધ્યાનથી મનમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. વ્યક્તિનું મન જાગૃત અને સુસુપ્ત અવસ્થામાં પણ સતત ક્રિયાશીલ હોય છે. ધ્યાન રાખજો, આપણે વ્યક્તિનું જે મન જે છે એ જાગ્રત અવસ્થા અને સુસુપ્ત અવસ્થામાં પણ સતત ક્રિયાશીલ રહે છે. આપણે ઊંઘતા હોઈએ છીએ તે છતાં પણ આપણું મન તો ક્રિયાશીલ હોય છે, એટલે જ આપણને સ્વપ્ન આવે છે, આપણે હલનચલન કરતા હોઈએ છીએ. આથી ખૂબ જ ઉર્જા શક્તિનો વ્યય થાય છે. જો મનને થોડીક સેકન્ડો માટે પણ બંધ રાખી શકાય, વિચાર પણ નિયંત્રણ કરી શકાય, તો ખૂબ જ વધારે શક્તિનો બચાવ થઈ શકે. ધ્યાન વિચારોને અટકાવવાની કે કેન્દ્રિત કરવાની પ્રક્રિયા છે. જે પણ કાર્ય કરતા હોઈએ તે સંપૂર્ણ એકાગ્રતાથી કરવું તે પણ ધ્યાન છે. ધ્યાન અને યોગના પરિણામે શરીર અને મન તણાવ રહિત રહે છે. જે આપણને સ્ટ્રેસ આવે છે એ સ્ટ્રેસથી મુક્ત રહેવાય છે ધ્યાન અને યોગના કારણે. શારીરિક માનસિક સમસ્યાઓમાં ઘટાડો થાય છે. શરીરની જે તકલીફો ઊભી થાય છે, જે રોગો ઉત્પન્ન થાય છે એ અને સાથે સાથે માનસિક જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, બરાબર, એમાં શું મળે છે? આપણને રાહત મળે છે, એટલે કે ઘટાડો થાય છે. ધ્યાનના પરિણામે મગજના આલ્ફા તરંગો ઉદ્ભવે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી શરીરને ફાયદાકારક રસસ્ત્રાવો જરવાનું પ્રમાણ વધે છે અને પરિણામે વ્યક્તિ સારાપણાની લાગણી અનુભવે છે. કેટલા બધા ફાયદા છે મેડિટેશનના, યોગના. હવે આગળ વધીશું જીવનશૈલીમાં પરિવર્તન. ઔદ્યોગિકરણ અને શહેરીકરણ તથા ભૌતિક સુખ સગવડના સાધનોના પરિણામે લોકોના જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. વાહનો, ટીવી, ઇન્ટરનેટ વગેરેના પરિણામે લોકોની ચાલવાની, ખાવાની, સુવાની આદતો બદલાઈ ગઈ છે, જેની માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. માનસિક સ્વાસ્થ્યમાં સુધારણા માટે ખોરાક, વ્યાયામ, જીવન જીવવાની રીત, સામાજિક સંબંધો, કાર્ય કરવાની પદ્ધતિ વગેરેમાં વ્યક્તિએ પરિવર્તન કરવા જરૂરી છે. આધુનિક જીવનશૈલીમાં ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાવું, રાત્રે મોડા સુધી જાગવું અને સવારે વ્યાયામ ન કરવો વગેરે જોવા મળે છે. તેમાં પરિવર્તન જરૂરી છે. આરામ, નવરાસ, આનંદ પ્રમોદ વગેરે માટે વ્યક્તિએ સમય ફાળવવો જોઈએ. આગળ વધીશું શિથિલીકરણની પ્રયુક્તિઓ. આધુનિક જીવનશૈલીના પરિણામે વ્યક્તિ સતત તણાવમાં રહેવાને કારણે શરીરના સ્નાયુઓ, અંતઃસ્ત્રાવો, શારીરિક તંત્રો, મનોવૈજ્ઞાનિક તંત્રોને નુકસાન થાય છે. આ નુકસાનથી બચવા વ્યક્તિએ શિથિલીકરણ કરતા શીખવું જોઈએ. શિથિલીકરણની શરૂઆત શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન આપવાથી થઈ શકે. શિથિલીકરણ માટે સવાસનની ભારતીય પદ્ધતિ તથા પશ્ચિમના દેશોમાં વિકસાવવામાં આવેલી પદ્ધતિઓ પણ ઉપયોગ કરી શકાય, જેને પરિણામે શરીરના સ્નાયુઓ, શારીરિક તંત્રો, વિચારો અને અંતે મનને આરામ મળે છે, જેથી તાજગીનો અનુભવ થાય છે અને મનના વિચારો ઓછા થતા મનને શાંતિ થાય છે. આગળ વધીશું સકારાત્મક અભિગમ. સકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ આશાવાદી હોય છે. પોઝિટિવ અભિગમ ધરાવતી વ્યક્તિ હંમેશા આશાવાદી હોય છે. અત્યારે નહીં થયું આ કામ તો ફરી થશે, એમ આશા સાથે જીવતી હોય છે. તો સકારાત્મક અભિગમનો અર્થ એ થયો કે જીવનની અણગમતી અથવા તો મુશ્કેલ પરિસ્થિતિને પણ સકારાત્મક રીતે તથા સર્જનાત્મક સ્થિતિ તરીકે જોવી અને તે મુજબ વર્તવું બહુ અઘરી બાબત છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પાણીનો અડધો ભરેલો ગ્લાસ જોનાર સકારાત્મક વિચારસરણી વાળો તે અડધો જે ગ્લાસ છે તેને અડધો ભરેલો લાગશે, જ્યારે નકારાત્મક વિચારસરણી વાળાને અડધો ખાલી લાગશે. આ જ પ્રમાણે તે જીવનની પરિસ્થિતિનું પણ મૂલ્યાંકન કરશે. સામાન્ય રીતે વ્યક્તિ જેવું વિચારે તેવું જ તેને આજુબાજુનું વિશ્વ લાગે નથી. એટલે જ કહેવામાં આવ્યું કે કમળો થયો એને બધું પીળું જ લાગે.
વ્યક્તિને પોતાના વિચારો મુજબ જ અનુભવ થતા હોય છે. મનમાં ચાલતા સકારાત્મક વિચારો વ્યક્તિને આશાવાદી બનાવે છે. સકારાત્મક અભિગમથી વ્યક્તિ તણાવ મુક્તિ અનુભવે, એનું શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુધરે. ડિપ્રેશન એટલે કે સ્ટ્રેસ, હૃદયરોગ, લોહીનું ઊંચું દબાણ વગેરેનું પ્રમાણ ઘટે, રોગ પ્રતિકારક શક્તિ વધે અને જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પણ તે આસાનીથી લડી શકે. સકારાત્મક અભિગમ માટે મૂળભૂત વિચારોને તપાસતા રહેવું જોઈએ. તણાવભરી પરિસ્થિતિમાં પણ હસવાની ટેવ રાખવી જોઈએ. સ્વસ્થ જીવન પદ્ધતિ અપનાવી અન્ય હકારાત્મક અભિગમથી પણ આત્મવિશ્વાસમાં વધારો થઈ શકાય, વધારો જોઈ શકાય. હવે આગળ વધીશું. સંગીત. સંગીત મનનો ખોરાક છે. સંગીતથી મગજના તરંગોમાં ફેરફાર કરી શકાય છે. સંગીતને પરિણામે મગજના તરંગોમાં થયેલા ફેરફારો સંગીતબદ્ધ થયા પછી પણ લાંબા ગાળા સુધી ચાલુ રહે છે. આથી તેનાથી મળતી તણાવ મુક્તિ લાંબી ટકે છે. શરીર તથા મન પર સંગીતની ઊંડી અસર પડે છે. સંગીતથી એકાગ્રતામાં વધારો થાય છે, વિચાર શક્તિ ઉત્તેજિત થાય છે. હળવું સંગીત મગજના તરંગોને શાંત કરે છે. સંગીતથી સ્વયં સંચાલિત ચેતાતંત્ર પર અસર થાય છે. સંગીતના લીધે તણાવની સ્થિતિ કરતા વિપરીત ફેરફાર થતા ફાયદો થાય છે અને સંગીતના પરિણામે મનની સકારાત્મક વિચારસરણી વધે છે. માનસિક શાંતિ સ્થિરતાનો અનુભવ થાય છે. સર્જનાત્મકતા વધે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આથી જ હવે અમુક પ્રકારના રોગો જેવા કે કેન્સર, ખિન્નતા, અનિંદ્રા વગેરેમાં સંગીતોપચાર વિધાયક અસર થતી જોઈ શકાય છે. તો એ બધી મોટી હોસ્પિટલો છે કેન્સરની, માનસિક રોગોની, ત્યાં હળવું સંગીત જે તે દર્દીના રૂમમાં બરાબર સતત વાગતું જ હોય છે, કારણ કે એની વિધાયક અસર થતી હોય છે સંગીતની. હવે સંગીતના ઘણા બધા ફાયદા જોયા. તો સંગીત છે એ આપણને ખૂબ ઉપયોગી છે આપણા હેલ્થ માટે, માનસિક અને શારીરિક હેલ્થ માટે. પરંતુ ખૂબ ઘોંઘાટવાળું સંગીત એ આપણને નુકસાનકારક પણ છે. આગળ વધીશું. સમયનું વ્યવસ્થાપન. દરેક વ્યક્તિને રોજ 24 કલાક મળે છે. વ્યક્તિને મળેલા આ સમયનો ઉપયોગ તે કેવી રીતે કરે છે તેના આધારે તેનું માનસિક સ્વાસ્થ્ય નક્કી થાય છે. સમયનું વ્યવસ્થાપન ન કરી શકતી વ્યક્તિ પોતાના રોજબરોજના કાર્યો કે ખોરાક, જેવો કે ખોરાક લેવો, આરામ કરવો વગેરે માટે પણ યોગ્ય અને પૂરતો સમય ફાળવી ન શકતા સતત તણાવમાં રહે છે, જેની નકારાત્મક અસરો પોતાના સ્વાસ્થ્ય અને આંતરવૈયક્તિક સંબંધો ઉપર પડે છે. એટલે કે યોગ્ય રીતે સમયનું વ્યવસ્થાપન કરી શકતી વ્યક્તિ પોતાના બધા જ કાર્યો સાથે આરામ, મનોરંજન અને સામાજિક સંબંધો માટે પણ સમય ફાળવી શકે છે. પરિણામે મનોશારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. ખૂબ અગત્યનું ટોપિક હતું માનસિક સ્વાસ્થ્ય, ઘણું તમને જાણવાનું પણ મળ્યું. તો અહીંયા ઘડી આપણું પ્રકરણ 5 જે છે પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય કાર્ય તરફ આગળ ગતિ કરીએ. તો વિભાગ એ જે વિકલ્પો વાળા પ્રશ્નો છે એ તમારે બધા જ કરવાના રહેશે, બરાબર, દરેકે દરેક વિકલ્પ. પછી વિભાગ બીના પ્રશ્નો પણ તમારે બધા જ લખવાના રહેશે. વિભાગ સીમાં ટીક કરી લેજો. નીચેના પ્રશ્નોના ઉત્તરો સંક્ષિપ્તમાં લખો. તો પહેલો જ પ્રશ્ન, મનોભારની વ્યાખ્યા આપો. ત્રીજો પ્રશ્ન, મનોભારના શારીરિક લક્ષણો એટલે શું. ચોથો, મનોભારના ઉદ્ગમ સ્થાનો એટલે શું. છઠ્ઠો, હતાશાની વ્યાખ્યા આપો. સાતમો પ્રશ્ન, દબાણ એટલે શું. આઠમો પ્રશ્ન છે, મનોભારને પહોંચી વળવાની પ્રવૃત્તિઓ જણાવો. અને નવમો પ્રશ્ન છે, WHO એ આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. હવે વિભાગ ડી, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. એમાં પહેલો જ પ્રશ્ન, લેઝારસે આપેલ મૂલ્યાંકનના તબક્કાઓ જણાવો. ચોથો પ્રશ્ન, મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયાઓ સમજાવો. અને પાંચમો પ્રશ્ન છે, વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ
समझाओ। त्यार बाद आवेगात्मक प्रतिक्रियाओं समझाओ। छठो प्रश्न, आवेगात्मक प्रतिक्रियाओं समझाओ। आठवो प्रश्न, मनोशारीरिक रोग तरीके डायबिटीज समझाओ। नवमो प्रश्न, मानसिक स्वास्थ्य नो स्वरूप समझाओ। अरे दसमो प्रश्न, हकारात्मक अभिगम नो अर्थ समझाओ। आटला प्रश्न तमारे होमवर्क ना चोपड़ा में लखवाना रहेशे। अरे तमे जारे आवशो शाळाए त्यारे हूँ चेक करीश। थैंक यू।